રાજ્યના ફૂડ એન્ડ સેફ્ટી વિભાગ દ્વારા રાજ્યભરમાં દૂધના સેમ્પલ લેવાનું અભિયાન હાથ ધરાવું છે, ત્યારે અમદાવાદના એમ્સ હેલ્થ વિભાગે પણ કાર્યવાહી હાથ ધરી છે. હેલ્થ વિભાગે જોધપુર વિસ્તારમાં કાર્યવાહી શરૂ કરી, જેમાં શંકાસ્પદ લાગતા દૂધના નમૂના લેવામાં આવ્યા. તો ગોદામ પથમેડા પાર્લરમાં પણ વિભાગે કાર્યવાહી હાથ ધરી અને પાર્લરમાંથી દૂધના નમૂના લેવામાં આવ્યા. આ નમૂનાને પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલી અપાશે. જો એમાં કોઈ ગેરરીતિ સામે આવશે તો કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરાશે. ખાસ કરીને ઉનાળાની સીઝન તેમજ દૂધમાં ભેળસેળ બાબતે ઘણી ફરિયાદો આવતી હોવાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હેલ્થ પ્લાસ્કો ટીમ દ્વારા છેલ્લા 3 દિવસથી દૂધના જે ફેરિયા છે, હોલસેલર છે, તેમજ દૂધના જે પાઉચ છે એ મેન્યુફેક્ચર કરતા યુનિટો ચેક કરવામાં આવ્યા છે. છેલ્લા 4 દિવસ દરમિયાન અમે 40 સેમ્પલો લઈને પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે મોકલી આપવામાં આવ્યા છે. દૂધમાં થતા ભેળસેળને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગે અલગ અલગ વિસ્તારોમાં તપાસ હાથ ધરી છે. હાલ અમે જોધપુર વિસ્તારમાં છે. અહીંયા આવેલા પાર્લરમાં અત્યારે જે દૂધના છે એ નમૂના લેવામાં આવી રહ્યા છે. આ નમૂના ત્યારબાદ લેબમાં મોકલી દેવામાં આવશે. જો શંકાસ્પદ આવશે તો એએમસી હેલ્થ વિભાગવાળા પાર્લરના જે માલિક છે એને દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સમગ્ર ગુજરાતમાં જે રીતે દૂધમાં ભેળસેળ થઈ રહી છે તેને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગે પણ અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં તપાસ હાથ ધરી છે. ગઈકાલે 18 જેટલા એકમો ઉપર તપાસ હાથ ધરી હતી અને આજે પણ જે અમદાવાદના જે પશ્ચિમ ઝોન છે, નવા પશ્ચિમ ઝોન છે, તેમાં આવેલા પાર્લરોની તપાસ કરવામાં આવી રહી છે. કેમેરામેન વિશાલ પાટડીયા સાથે રાજેન્દ્રસિંહ પરમાર, વીટીવી.